వాళ్ళ బంధువు ઘણા નામ બોલવાનું મન થાય છે અને બધા જો બોલું તો મને જે 10 મિનિટ આપી છે એ 10 મિનિટ એ નામ સ્મરણમાં જ હું પૂરી કરી શકું. ખાસ તો મને કાકા સાહેબ આવ્યા છે અહીંયા આગળ, એ જે કારના છેડા સમજાવવાની જરૂર હતી એ છેડો એમના આવ્યા છે અહીંયા આગળ ઘણો સમજાઈ જાય છે. આજે તો 10 મિનિટ પણ મને ઘણી વધારે લાગે છે, કેમ કે આજે મારે બોલવાનું કામ ન હોય એમાં. આજે તો મને અહીં આગળ માત્ર હાજર જ રાખ્યો છે અને અમારા મિત્રે કહેલું કે આજે આમંત્રણ છાપ્યું છે એમાં સુંદરમને કંઈ ક્યાં હોવાનું સ્થાન છે એ માટે તમારું રોકાણ છે એમાં સુંદરમ શું ભાગ ભજવશે હું તો આમાં કંઈ લખ્યું જ નથી આ પત્રિકામાં. તે વાત કરી છે કે પછી એમને કંઈ યાદ આવ્યું ને કંઈ પેલી જે બીજી નાનકડી અરસિક કહીએ કે આમ અમારા જે શુષ્ક પત્રિકા છાપી એમાં કે સુંદરમ કંઈક હાજર રહેશે એવું કહે છે. એટલે મારે જે ભાગે કરવાનું છે એ તો હું અહીંયા આવીને પૂરેપૂરું કરી ચૂક્યો છું, એટલે હવે મારે વિશેષ શું કરવાનું? અમે તો બધા બોલનારા રહ્યા એટલે બોલવા માંડીએ તો 12 વાગી જાય, એમાં કઈ મુશ્કેલી ના પડે એમાં. પણ હવે એકાદ વસ્તુ કઈક મનમાં આવે છે, મને બહુ કઈ અત્યારે મારે વિશે અને બધાને વિશે એટલું બધું કહેવાનું કે મને એક નાનકડો મારો બાળપણની એક લાગણી એક તાજી થઈ કે જ્યારે હું જોતો તો હું એક નાનકડો છું અને ક્યાંક બેઠો છું અને મારી સાથે કોઈ જ નથી, મારી આસપાસ કોઈ જ નથી, એકલો જ છું આખી દુનિયાની અંદર. અને જ્યાં જ્યાં પછી જતો જાઉં અને ત્યાં કોઈને મારી પાસે રાખવા માંગુ તો પણ જાણે લાગે કે કોઈ મારી પાસે આવતો નથી. અને બધાની સાથે ક્યાંક બેસી શકાય કે નહીં, કોઈ મારી પાસે આવે કે નહીં, એ નાનપણની લાગણીનો જાણે કે અત્યારે એ ઘણો મોટો જવાબ મળતો હોય કે હું ઘણા ઘણાને મારી સાથે લાવી શક્યો છું, હું ઘણાને મારી પાસે બેસાડ્યા છે, હું ઘણાની વચ્ચે છું. પણ એથી વિશેષ તો અમારા જે કેટલાક સ્વપ્નો હતા એ સ્વપ્નો તો નાના નાના વિચારો હોય છે, એ પણ કેવા ધસારા બંધા આમ સાકાર થઈને રહે છે એ વિશે અને સાકાર થશે એની એક અત્યારે વધારે શ્રદ્ધા જન્મે છે. શ્રદ્ધા શબ્દ પણ ના વાપરી શકાય, એ ખાતરી તો છે કે વસ્તુઓ થવાની તો છે જ, પણ આપણી પાસે તો મન છે અત્યારે તો વિશેષ, તો મનથી ઉપર તો બધું ઘણું છે પણ એમાં તો બેસવું એ બહુ મુશ્કેલ કામ છે. એટલે અહીંયા હમણાં થોડા વખત પછી તો રાજકોટમાં અને જૂનાગઢની અંદર જઈને સાહિત્ય પરિષદમાં કામ કરવાનું છે. ત્યારે મને 1959માં અમદાવાદમાં જે સાહિત્ય પરિષદ ભરાઈ અને એમાં મને સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે બોલાવી ગયેલા. તે ઘડીએ બેઠા બેઠા અમે આટલું થવું જોઈએ, આ થવું જોઈએ, આ કરવું જોઈએ,
અને જયારે ઓફિસ ની અંદર બેસીને બધા વિચાર કરતા હતા ત્યારે એટલા બધા અમે અસહાયતા અનુભવેલી કે આ તો કોઈ ઠેકાણે કરી ન શકાય, કઈક એવું થવું જોઈએ કે વસ્તુઓ ઉગે અને ખરેખર એક કઈક રચાય. અત્યારે જોઉં છું કે આપણે ભેગા મળીને કામ કરવા માંગીએ કે કમિટીઓ કરીએ કે સંસ્થાઓ કરીએ અને વસ્તુઓ બને, પણ જગતમાં જે વસ્તુઓ બને છે તે આવા મોટા યંત્રોમાંથી નથી બનતી, તંત્રોમાંથી નથી બનતી. તંત્રો તો એવા આપણા ઉપર આમ સવાર થઈ જાય છે, પણ જેવી રીતે કે જમીનમાંથી છોડ ફૂટતા હોય છે તે બધા પાંચ બીજ ભેગા થઈને ફૂટતા નથી, એમ દરેક બીજ પોતે જ ફૂટી નીકળે છે અને એક એક બીજમાંથી એક એક મહાન વૃક્ષ શરૂ થાય છે. આ જગતનો નિયમ તો એ છે. અહીંયા એનો આપણે અત્યારે આ પ્રત્યક્ષ જોઈએ છીએ કે એક શ્રી સોમૈયા છે અને એક બીજમાંથી કેટલો બધો વૃક્ષ ઉત્પન્ન થાય. અમારા અનેક સાહિત્યકારો છે, પણ આ તમારા નાનકડા અધ્યાપક સુરેશ કે અમે તો બીજી રીતે કહીએ કે આ એક નાનકડો છોકરો, પણ એ એક સુરેશ છે, પણ કેટલું કામ કર્યું છે. આપણે કહીએ કે આપણે મોટા ઉત્સવો કરીએ, આપણે રજત જયંતીઓ કરીએ, સુવર્ણ જયંતીઓ કરીએ, પછી કંઈ ષષ્ઠી પૂર્તિઓ કરીએ, મોટા મોટા સમારંભો કરીએ છીએ, પણ હું જોઉં છું કે એ સમારંભોમાં આપણો સમાજ આંખો મળીને જે નથી કરી શકતો તેવા સુવર્ણથી પણ ઘણું ઓછું ઓછું કોઈ ઉત્તમ ધાતુનું કામ આ એક નાનો છોકરો કરી આપે છે. એટલે અને કોઈક એવી ઠેકાણે આપણને પહોંચાડી દે છે તો કેવી કેવી ભાષા લઈ આવે છે. અને ત્યાં પોંડિચેરીમાં બેઠા બેઠા પણ જેને માટે બહુ જ વિચાર કરીએ એમાં કે સમીર લઈને આવે છે, કેવા રૂપક રૂપ છે એમાં સમીર લઈને, તો ભગવાન પાસે જે ગુરુ પાસે જવાનું હોય અને એમાંથી પછી બીજું સમીર લઈ આવે છે, ઉપહાર લઈ આવે છે, અને પછી એ તો ભગવાન પાસે જવાની તો વાર છે. એટલે એ બ્રહ્માનંદમાં તો પહોંચવાનું બહુ મુશ્કેલ છે, પણ જ્યાં સાહિત્યકારો જે બ્રહ્માનંદ સહોદર યુવક બ્રહ્માનંદનો ભાઈ હોય એવો જે બીજો આનંદ છે, જ્યાં કવિ સૃષ્ટિનો સાહિત્ય સૃષ્ટિનો, તો એ કવિ શબ્દની પાસે લઈ આવે છે, કવિનો શબ્દ લઈ આવે છે, કેમ કે ત્યાંથી તમને કવિના રસ્તે કદાચ ભગવાનને ત્યાં જવાય, જો કે એની ખાતરી નહીં આપી શકાય કે કવિઓ તમને ભગવાનમાં લઈ જશે કે કેમ, તો અને પછી એ તપોવનમાં લઈ આવે છે. અને આ જે તપની સૃષ્ટિ છે, હવે તપોવનમાંથી તો જો બરાબર તપ હશે તો આપણે તપને અંતે જે મળવાનું છે તે જરૂર મળશે. તપ શબ્દ બહુ મજાનો છે, કારણ કે એવું તપ તપાય છે અને કેવી રીતે તપાય છે એના ઉપર પણ ઘણો આધાર છે. એમ તો આખું જગત એ તપોવન જ છે, તપ કરતા પણ કોણ તપ કરતો નથી અહીંયા આગળ. જ્યાં આપણે સવારના પહોરમાં રસોઈ સળગાવવા બેસીએ છીએ, ચૂલો સળગાવવા માંગીએ છીએ, એ કઈ ઓછું તપ નથી ત્યાં આગળ. અમે તો મેં ચૂલાઓ સળગાવ્યા છે અને એ ચૂલા સળગાવતા સળગાવતા શ્રી પરમ શક્તિ વાપરવી પડે છે, પણ તો એ માત્ર જે ચ્વારીનો ધુમાડો ખાઈએ છીએ એ તો જ બસ નથી હોતો. આ જે ચ્વારીનો ધુમાડો તે ખરેખર રસોડાના ધુમાડા રૂપે જયારે આમ સર્જાય છે ત્યારે, અને એ જે આંસુઓ પાડવા પડે છે એમાં, અને હું તો જયારે મારે જે રસોઈ કરવાની આવતી ત્યારે એક પ્રસંગે તો એટલો મારે એટલો આમ મરણ તોલ થઈ ગયો, આમ ડેસ્પરેટ થઈ ગયો મરણીઓ, એટલું ગમે તેમ થાય પણ હવે મારે તો કોઈક રાંધનારને તો રાખવું જોઈએ કે એમાં હું રાંધીશ નહીં કોઈ દિવસે, કે એ જેટલા જોખમો હોય તેટલા. પણ એ ચૂલાઓ ચાલ્યા ગયા અને આપણા ગેસના ચૂલાઓ આવ્યા, તો એમ નહીં સમજશો કે આ ગેસના ચૂલા આવ્યા છે તેથી કંઈ આપણું તપની તપસ માત્રા ઓછી થઈ છે. એટલે કે આમ તો તપ તો બધું તપાય છે, પણ એ તો રાક્ષસો પણ તપ કરતા હતા, રાજાઓ પણ તપ કરતા હતા, અને શંકર ભગવાન પણ પોતે તપ કરતા હતા ને.
એટલે મને તો એમ થાય કે શંકર ભગવાન ને પોતાને શેનું તપ કરવું પડતું હશે? ઉમાએ તો તપ કર્યું કે એને શંકર જોઈતા હતા, પણ શંકર ચાલ્યા ગયા તપ કરવા, ને કોનું તપ કરતા હતા? ત્યારે એ જે ઉત્તમ ઉત્તમ તપ છે, એ આ તપોવન, એ આ તપના આપણે યુગમાં છીએ અત્યારે. એટલે તપ કરવો એટલે કંઈ માત્ર કંઈ જંગલમાં જઈને બેસી જવું કે ભૂખ્યા રહેવું કે એ કરવું એ નથી. એ તો તપને માટે શ્રી અરવિંદે એનો ભાષાંતર કર્યું કે તપ કરવામાં શું હોય છે, તો કે એમણે એનર્જાઇઝ શબ્દ આપ્યો. તમે શક્તિની વૃદ્ધિ કરો છો, તમારી અંદર નવી શક્તિનો ઉદય કરો છો, અને એ ઉદયને અંતે પછી તમારું જે કઈ લક્ષ્ય હશે, જે કઈ ભાવના હશે, એ ત્યાં સિદ્ધ થશે. તો તમે મને અહીંયા આગળ લઈ આવ્યા અને આપણે અત્યારે બધા મળીને એક નવો જ તપો યજ્ઞ કર્યો છે. આપણે જે બધા કવિઓએ એને ગીતો ગાયા અને આટલું બધું, આજે તો મને મારું ઓળખાણ પણ આજે વિશેષ થાય છે. અત્યારે કે જે હું અત્યારે કદાચ હું મને પોતાને ઓળખું તો શું, એમાં નથી ઓળખતો એમ નહીં પણ, અને અને પછી તો આ રાજેન્દ્ર કહે છે કે આમ આપણે તો દુનિયામાં એટલું બધું કામ કરવાનું છે કે તમે ડિક્ટેટર નહીં થાવ ત્યાં લગી કામ નહીં થાય એમાં, એટલે એ બધા કામો કરવાના રહે છે. છતાં પણ આપણે કોઈને કહેવાનું ન હોય કે આ કામ કરવાનું. એ કંઈક એવી વસ્તુ છે કે એ આપણા બધામાં ઉદય પામશે, અને જે વસ્તુ સિદ્ધ થવાની છે જગતમાં એ જરૂર સિદ્ધ થશે. આપણી અંદર જે ઊંડામાં ઊંડું સ્વપ્ન હશે એ સ્વપ્નો મેં સાકાર થતા જોયેલા છે એના, અને એવું એક પણ સ્વપ્ન નથી જગતમાં કે જે સિદ્ધ થવાનું ન હોય એમાં. આપણે બધાએ મળીને અહીંયા એક એક પરમ તત્વની આરાધના કરી જ રહ્યા છીએ, જાણે અજાણે એમાં. એ મને કંઈક કહેવાનું તો ને વિચાર હજી વારંવાર આવીને પાછું મારા મનમાંથી સરકી જાય છે એમાં, અને એ વિચાર છે કે આપણે પણ છીએ, એ નાનકડું બાળક છે એટલું અટોલું, પણ આખી દુનિયામાં એ બેઠેલો છે, પણ એ દુનિયાની ઉપર પણ એ દુનિયાનો બનાવનાર બેઠેલો છે. વન હુ હેઝ ક્રિએટેડ ધીસ વર્લ્ડ ઇઝ સ્ટીલ ઇટ્સ લોર્ડ. જે ભગવાન દુનિયા બનાવીને બેઠા છે એ ત્યાં રિટાયર થઈ ગયેલા નથી, એ હજી અહીંયા આગળ એ દુનિયાના ઉપર સ્ટીલ ઇઝ ધી લોર્ડ. ત્યારે આજે એક જગતનો એટલો બધો ગંભીર પ્રશ્ન જગતમાં છે અત્યારે, અને આપણે એવી એક ક્રાંતિના કે વિકાસના એક શિખર ઉપર અત્યારે ઉભેલા છીએ કે જે એ શિખર ઉપરથી હવે આજે ભગવાન છે એ બહુ દૂર નથી. એને આજે તપોવનની અંદર તપ તે કેટલું, હા હવે મારે વસ્તુ આવી ગઈ, મારે જે કહેવાની હતી કે અહીંયા આટલું બધું તપ કરાય છે, બધું તપ છે, પણ એ બધું મૂકીને પણ આગળ જઈએ છીએ તો જવું પડશે એને, અને ત્યાં પછી જ્યારે મારી બધી વાતો કરી કે પોન્ડિચેરીમાં હું જઈને બેઠો, આજે તો અહીંયા આગળ પોન્ડિચેરી અહીંયા દૂર નથી, ખૂબ જ અહીંયા આગળ પાસે આવી ગયેલો છે. આપણે જેમણે ગાયન ગાયું એ ભાઈએ એમણે શ્રી અરવિંદનું ગીત જે યાદ કર્યું હતો, જે કંઈ બહારનું હતું કાર્યક્રમનું, એ જ અંદર પૂરેપૂરો આવી ગયું, અને કનક જ્યોતિ કલૈવર ધારી નમ યોગેશ્વર શ્રી અરવિંદ. પણ ત્યાં આગળ તમે આશ્રમમાં આવશો અને જોશો કે ત્યાં શું શું છે. શ્રી અરવિંદ હતા અને જ્યારે યોગ શરૂ કરવાનો થયો અને બધા સાધકોને બોલાવવાના આવ્યા ત્યારે શું, તો કે સાધકોને શું આપવું જોઈએ શ્રી અરવિંદની કલ્પના પ્રમાણે, તો કે એક 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 સાદડી આપવી જોઈએ અને એક પાણીનો કૂજો આપવો જોઈએ, એથી વધારે શું જોઈએ. તો માતાજી આવ્યા ત્યાં અને તે બધાને લેવા જોઈએ.
ત્યારે કે માતાજી કહે છે કે નહીં, હું જયારે ત્યાં આગળ ગયો ત્યારે મને તો કરસ ખાટલો હતો મારા રૂમમાં, ખુરશી હતો, ટેબલ હતો, વીજળી હતી, બધું જ હતું, અને સરસ સરસ તમને મજાનું ગાદલું પણ મળ્યું. આ બધો શું છે? કરે કે હા આ કામ છે, હવે કરવાનું છે. એ એટલું બધું છે કે એને તમારે તમારે એના શરીરને કષ્ટ ન આપો. એને એટલો એને ગાદલામાં સુવાડીને વધારે સારી રીતે યોગ કરાશે. આ બધો યોગ એટલો બધો ભયંકર છે અને એટલો બધો ઉગ્ર છે એમાં કે તમે એની આસપાસ એને કષ્ટ નહીં આપવા. એટલે અત્યારે પણ આપણી પાસે ભગવાન યોગ કરાવે છે કે આપણને કોઈ નૈમિષારણ્યમાં નથી લઈ જતા કે દંડકારણ્યમાં નથી લઈ જતા, અને આપણને લડવાને માટે ત્યાં આગળ રાવણ જ જોઈએ એવી કઈ જરૂર નથી અત્યારના જગતની અંદર. અત્યારે આ જે જગત આપણા પંખાઓ વાળું, વીજળી વાળું, એર કન્ડિશન વાળું, અને બેશક એમાં અણુ બોમ્બ વગેરે બધા ગોઠવાય છે બરાબર સાચી એની અંદર, પણ એ આપણે ભૂલવાનું નથી કે એ પણ બધું છે. એને તો એ બધાની અંદર બેસાડીને પણ એ ભગવાન કહે છે કે આટલી જગતની તૈયારી થયેલી છે, હવે જુઓ કે હવે હું ત્યાં આગળ આવી શકું છું કે નહીં એમાં. અને હું કે જરૂર આવીશ, પણ એની તમારી જે તપની જે શરત, ત્યાં તો જે જાય તે ત્યાં આગળ બેસી જાય છે અને ત્યાં આગળ બધાને બેસાડી દે છે. બેશક ત્યાં જાય છે કે ત્યાં બેસી તો જાય છે, પણ ત્યાં બધાને બેસાડી દેવામાં આવતા નથી. ત્યાં આગળ અમારે તો ઘણાને ઘેર મોકલવા પડે છે. કહે છે કે ના હમણાં નહીં, ભવિષ્યમાં આવો જોઈશું, આવો જાઓ આવો જાઓ. કેટલા એને હમણાં વિદાય કર્યા પાછા અમને, તો અમારે સામેથી ટિકિટો આપીને માતાજી લોકોને ઘેર મોકલે છે. કેમ કે આ એટલું બધું મોટું કામ છે કે એને માટે તમારે ઘણી બધી તૈયારીઓ કરવાની રહેશે. તો એ તૈયારીઓ જગત કરી રહ્યો છે અને એમાં આપણે પણ જરૂર એ પોતપોતાની રીતે એ કરી રહ્યા છે. હમણાં ગીતા હમણાં વારંવાર વાંચવામાં આવી મારા, અને આ તપને માટે પણ આ ગીતાના થોડું શ્રદ્ધાત્રય વિભાગ છે. આ ત્રણ પ્રકારનું તપ છે, ત્રણ પ્રકારની શ્રદ્ધા છે, ત્રણ પ્રકારનું દાન છે. તમે કંઈ દાન દઈ દીધું તેથી કંઈ પતી ગયું છે એમ નહીં, કઈ રીતે દાન આપો છો, કઈ રીતની શ્રદ્ધા છે, કઈ રીતનું તપ છે. પછી આગળ એમાં આવે છે કે સ્વકર્મણા સમગ્ર્ય સિદ્ધિ વિંદતિ માનવ. આપણે સિદ્ધિ જોઈએ છે, તમારે દરેકને જોઈએ છે. કઈ પૂજા તમે કરશો ભગવાનની? તો કે સ્વકર્મણા, તમે જે કરતા હો. પણ છે કે સમ અભ્યર્થ્ય, તમે ભગવાનને અર્ચના રૂપે કરો છો, એટલું જયારે થશે ત્યારે સિદ્ધિ આપણાથી દૂર રહેશે નહીં એમાં. એટલે આપણે કામો કરીએ છીએ અને એવું જયારે જયારે અત્યારે હમણાં વારંવાર કોઈ પણ વસ્તુનું હોય કે આ માણસને એમાં એને ભગવાનને ક્યાં મૂકી શકે છે, આ વિચારક છે, આ ફલાણા છે, અને ક્યાંય ભગવાનની હવા છે કે કેમ, હું સવાલ એ પૂછું છું અથવા તો મારા મનને, અને જોઉં કે ક્યાંય કે છે, લાગે છે કે આમાં ક્યાંય ભગવાન નથી, પરમ જ્ઞાન છે, બધું છે, ત્યારે એમાં અભ્યર્ચ્ય. બધા કર્મો કરીએ છીએ, કર્મયોગો છે, બધું છે, અને અભિઅર્ચના ત્યાં છે. તો જે અર્ચના હશે તો ભગવાન જરૂર આવશે. અને આ અહીંયા તમારા જે બે અહીંયા જે પુરોહિતો છે અને જે ઋત્વિજો છે, શ્રી સોમૈયા અને આપણા સુરેશભાઈ, એ ખરેખર સ્વકર્મણા પોતાના કર્મથી જ એમણે પોતાની અર્ચના કરી છે. અને આ તપોવનને માટે એણે કેટલો તપ કર્યો છે એનો નેપથ્યની વાત તો અમે બે જણા જાણીએ છીએ કે એ દોડતા દોડતા ઠેઠ પોંડિચેરી આવ્યા આ તપોવનને માટે. આમ તો માતાજીને પગે લાગવા તો આવતા, મેં તો ખરેખર અહીંયા આગળ લગી આવશે કે હા હું તમારો ઇન્ટરવ્યુ લેવા આવવાનો. મેં તો મારો ઇન્ટરવ્યુ લેનાર તો જગતના કોઈ લગી જન્મ નથી અત્યાર લગી. તો કે ના, કે અમે પ્રશ્નાવલી તૈયાર કરી છે અને કે નિરંજન ભગતે પ્રશ્નો બનાવ્યા છે અને એ પ્રશ્નોના ઉપર પણ મારી તો સેન્સરશિપ ચલાવવી પડી પાછી. એમાં ભાષા કેવી વાપરતા આવડે છે કે નહીં, તો એ પ્રશ્નો લઈને આપણે આવીએ તો હું આવું ને હું માની ન શક્યો કે આ ખરેખર હું આવું છું એના તપોવનને માટે જ. એટલે એ આવ્યા અને મારે પણ મારા બધા કાર્યક્રમો આગા પાછા અને એમની જે ઇન્ટેન્સિટી જોઈ તો આ તો નહીં નહીં કે આ જ કરવાનું આ જ કરવાનું. એટલે અમારું જેવી રીતે પેલા અખંડ સત્ર ચાલે એટલે અમે સવારથી માંડીને કલાકોના કલાકો કલાના કલાકો અમે એટલું તપ કરીને આ ચોપડીને માટે પણ એ પહેલા પાના એ અમારો તપ અંદર સિંચાયેલો છે. અને આપ સૌ પણ બધા અહીંયા આગળ આપણે બધા તપસ્વી છીએ એટલે
આપણા બધાને માટે, આપણે માટે ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. જગત ગમે તેટલું આમ નિરાશાજનક દેખાય, જગતમાં બધી લડાલડી કોલાહલ બધું ઘણું દેખાય, પણ એ બધાને અંતે એક પરમ સંગીત છે, પરમ આનંદ છે. આપણા જે સંગીતકારો હવે આપણે માટે જે અહીંયા આગળ આપણી રાહ જોઈએ છે અને જેમની આપણે રાહ જોઈએ છીએ એમના હાથમાં આપણે આપણી જાતને સોંપી દઈએ. અને જે 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 કવિતા મારી પાસે આવી છે એ પણ કંઈ મને ખબર નથી કે મારી છે કે નહીં, હું લખું છું, પણ જ્યાં કવિતા લખાઈને બેસે છે એ મારી વસ્તુ છે, હું કદી કહી શકતો નથી. એને એ કોક આખો વિશ્વ જે કવિ છે એની કવિતા છે, અને એ કવિતાને એ સૂરોમાં લઈ આવી એ ખરેખર એ બીજું તપ અમે કરેલું છે. દિવસોના દિવસો કલાકોના કલાકો બેસીને આ બધા જે ગળાવાળા જે સજ્જનો છે, અમારા મિત્રો બધાને કહું કે ભાઈ આમાંથી સૂર કાઢો, આ સૂર કાઢો, એ આખી રાગની એક તરજ બનાવી દે. આ તો હૃદય જે સાંભળ્યો તમે, એક સંગીતકાર લઈને ગાવા માંડો, હું તો નહીં નહીં, આ મારે સંગીત નથી જોઈતું, મારે કંઈક બીજું જોઈએ છે. એમાં આ ગીત સંગીત રૂપે થવું જોઈએ. એટલે મને તો કેટલું આવડે કે ના આવડે, હું તો આમ કરો આમ કરો આમ કરો, અને પછી તો હું નિરાશ થઈ ગયો કે નહીં, આ સંગીતકાર પાસે સંગીત કરાવો એ તો એક મહાન મહાન કર્મ છે. તો હું જોઉં છું કે એ તકની સાધના કરનારા પણ આપણી પાસે સૂરના સાધકો પણ છે, અને એ એમની પણ પૂજા અને આપણી પણ બધાની પૂજા એ આપણે ભગવાનને સોંપીને આપણે એ ભગવાનના આશીર્વાદ માગીએ જે આપણને મળેલા છે. અને જેવી રીતે પેલી કવિતામાં આવ્યો, મેં તો પલ પલ બ્યાહ રહી આ, કે એ બહુ મોટો અનુભવ છે. કવિતા તો લખાઈ નાખી, પણ પળે પળે પરણવાનું હોય તો કોણ જાણે, એક વાર પરણ્યા અને આવી દશા થઈ છે તો પળે પળે તો કોણ જાણે શું થશે એમાં. તો પણ એ જ પળે પળે એવી રીતે આ સંગીતનો પણ આપણે આનંદ લઈએ, અને એ જે છે એને આપણે આપણી આપણું બધું એમને સોંપી દઈએ. સ્વકર્મણા તમભ્યર્થ્ય, એ ભગવાનની પૂજા કરતા શીખીએ તો એ ભગવાન આપણા બધું સમજે છે.